પપ્પા એવી તો શું વાત બની ગઈ કે તમે આમ અચાનક મને અને દેવાંગને પોત પોતાની ઓફિસમાંથી લઈ આવી અને અહીંયા તમારી સામે ઉભા દીધા. શું થયું? કઈ તકલીફ જેવું તો નથી ને? હા સાગર બેટા, આપણા ઘરની પરિસ્થિતિ હવે ધીમે ધીમે વધારે બગડી જઈ રહી છે. કોઈ એકબીજાને સમજવાની કોશિશ નથી કરતા. તારી મમ્મી કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. હવે આ છે તો હેતલ ઓ પણ કહેતા હતા કે અમારે પણ આ ઘરમાં નથી રહેવું. તો બેટા, મારે તો તમને સમજાવવાના હોય અને જે છે એ તમે જ તો છો મારા. આજે તમે બંને આ ઘર છોડીને ચાલ્યા જાઓ તો અમારે કોના ભરોસે રહેવાનું? કોઈને જવું નથી પપ્પા. તમને શું લાગે છે, અમારું પણ મન હશે કે અમે લોકો ઘર છોડીને જતા રહીએ? પણ છતાંય આખરે મમ્મી જે રીતના વર્તાવ કરે છે એ રીતના તો કોઈ વ્યક્તિ ઘરમાં ના રહી શકે ને યાર. મોટાભાઈ તમે તો સમજી શકો ને? સમજુ છું નાનકા. એટલે તો કીધું તું કે જો તારે ઘર છોડીને જવું હોય ને તો તું જા. હા, તું તારું અને દામીની વહુનું જીવન ખરાબ ના કરો. તમે શાંતિથી તમારું જીવન પસાર કરો. અને રહી વાત મારી અને હેતલની, તો અમે લોકો ઘર છોડીને ક્યાંય જવાના નથી. કારણ કે મમ્મી અને પપ્પા આપણા માવતર છે અને આવા સમયમાં આપણે એમનો સાથ આપવો જોઈએ. અને જો આવા સમયમાં આપણે એને એકલા છોડીને જતા રહીશું તો એનું શું થશે? સાગર બેટા, તારી વાત તો સાચી છે, પણ હેતલવો પણ આવું બોલતા હતા. તું એને કેવી રીતે સમજાવી શકીશ? તમે ચિંતા ના કરો ને પપ્પા, રહી વાત હેતલની તો એને તો હું સમજાવી દઈશ. અને આમ પણ હેતલ બહુ સારી છોકરી છે. જ્યારે પણ એને મેં કોઈ પણ વાતે ટોકી અને રોકી હોય ને તો એણે મારી વાતનું માન રાખ્યું છે, મારી વાતને સમજવાની કોશિશ કરી છે, કોઈ દિવસ મારી વાત તોડી નથી. તો એના ઉપર જે થવા જઈ રહ્યું છે એ થવા દેશો એમ? મોટાભાઈ, ભાભી કંઈ બોલ્યા નથી એનો મતલબ એ નથી કે મમ્મીએ ક્યારેય પણ ભાભીને રોક્યા ટોક્યા કે પછી એમને કોઈ વાતે ભલા બુરું ના કહ્યું. મમ્મી તો અમારા લગ્ન થયા એ પહેલાં પણ ભાભીને તો ગમે તે શબ્દો કહેતા જ હતા ને. તો પછી શું કામ ભાભીએ લગ્ન કર્યા તમારી સાથે, એમાં એમનો શું વાંક છે? એમના જીવનને શું કામ તમે હેરાન કરવા માગો છો? અરે નાનકા, સમજુ છું તારી વાત, બહુ સારી રીતે સમજુ છું. પણ શું, હા મમ્મી આપણને હેરાન કરે એટલે આપણે પણ એમની જેવું થઈ જવું જરૂરી થોડું છે? અને રહી વાત કે મમ્મી તારા ભાભીને હેરાન કરે છે, હા ઘણી વાર ન બોલવાના શબ્દો પણ બોલે છે, ગમે ત્યારે ઉતારી પાડે છે. પણ હેતલ છે ને કોઈ દિવસ હા મનમાં નથી રાખતી. લાગે છે તમને એવું. બાકી એ તો જેના ઉપર વીતતી હોય ને એ વ્યક્તિ સારી રીતે જાણતું હોય. જો મનમાં નહોતું ભાભીના તો પછી પપ્પાની સાથે આવી રીતના વાત શું કામ કરી? પપ્પાને શું કામ કહ્યું કે અમે લોકો પણ જુદા થઈ જવા માગીએ છીએ? આ મનના કોઈ ઠેકાણે કંઈક ને કંઈક તો મૂંઝવણ છે જ, જે કદાચ તમે સમજી નથી શક્યા. જો બેટા, તમે જે વાત કરો છો ને એના પરથી તો એવું લાગે કે ખરેખર તમારે આ ઘર છોડીને ચાલ્યા જ જવું જોઈએ, તો તારી મમ્મીને પણ ભાન થશે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું તો સમજાવી સમજાવીને કહી કહીને પણ થાકી ગયો છું. કદાચ તમારી પાસે કોઈ રસ્તો હોય ને તો કદાચ તમે સમજાવો ને સમજે, પણ મને નથી લાગતો કે તમારી મમ્મી આ વાતમાં સમજી શકે. સારામાં સારો રસ્તો જ આ છે પપ્પા. બંને દીકરા તમારા ખડપણની લાકડીઓ જીએ, એક સાથે બંને છોડીને જતા રહીશું ને એટલે આપોઆપ મમ્મીને બધી સમજણ પડવા લાગશે કે જે દીકરાઓને અત્યાર સુધી પોતાના હાથ નીચે રાખ્યા ને એવી રીતના આ વહુઓ નહીં રહે. અને આમ પણ શું નથી કર્યું અમે લોકોએ મમ્મી માટે, એમના પડ્યા બોલ ઝીલ્યા છે. તો પછી અમારે અમારી લાઈફમાં કેવી રીતે જીવવું, શું નિર્ણયો લેવા શું ના લેવા? માનું છું કે મેં ખોટું કર્યું છે, દામિનીને પ્રેમ કરતો હતો એ વાત મેં ઘરે નહોતી જણાવી, પણ યોગ્ય સમયે મેં વાતની રજૂઆત તો કરી હતી ને. અને જુઓ મોટાભાઈ, હું તો એટલું જ કહીશ કે આપણે બંને ભાઈઓ જો એક થઈને આ નિર્ણય નહીં લઈએ ને તો મમ્મીને જોઈતું જડી જશે, આજે નહીં તો કાલે. તમને શું લાગે છે?
અમે લોકો જતા રહીશું, પછી ભાભીને કહી નહીં કે અમારા પછી ભાભીનો વારો આવશે, આખરે તમારે પણ એ જ નિર્ણય લેવાનો થશે. જો નાનકા, જેવા સાથે હંમેશા તેવું થવું જરૂરી નથી હોતું. અને શું કીધું તે, આપણે મમ્મી માટે પપ્પા માટે કંઈ ઓછું નથી કર્યું, માનું છું, પણ શું આપણા માવતરે આપણા માટે કંઈ નથી કર્યું? આપણે અમને મોટા થઈ ગયા, જો આપણે એમની ઉપર હા કંઈ કર્યું જ, મતલબ કે આપણે કંઈ આપણી ફરજ નિભાવી હોય ને, તો એના કરતાં તો 100 ગણી વધારે એ લોકોએ એની ફરજ નિભાવી છે. તો યોગ્ય સમયમાં આપણે એમનો સાથ છોડીને જતું તો ન રહેવાય. એવી રીતે વસૂલ પણ કરી લીધું છે ને, સંભળાવવાનો સમય આવ્યો ત્યારે ઘણું બધું સંભળાવી લીધું છે, કંઈ બાકી નથી રાખ્યું. હા પણ નાનકા, આનાથી વધારે મારે કોઈને કંઈ કહેવું નથી. મેં નિર્ણય કરી લીધો છે ને, હું મારા નિર્ણય ઉપર અડગ છું. પરિસ્થિતિ ગમે તે આવે, હું ઘર છોડીને જતો રહીશ. પણ સગર, હવે આ ઘરને કોઈ બચાવી નહીં શકે. આ ઘર મારું તૂટી ગયું, હવે રહેવા લાયક નથી આ ઘર. ભાભી, ભાભી, શું છે આ બધું? શેનું? મમ્મીએ મને વાત કરી, હા તમે કઈ ફેસલો લો છો તો એટલીસ્ટ મારી સાથે વાત તો કરો. હા તમે જોયા જાણ્યા વિચાર્યા વગર નક્કી કરી લીધું, હા શું છે ભાભી? જો દામિની, મેં જે કાંઈ પણ ડિસાઈડ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. ખોટું છે, કાંઈ બરાબર નથી. અમે લોકો તો આ ઘર છોડીને જવાના છે, અમે લોકો તો આ ઘર છોડીને જવાના છીએ. પણ તમે લોકો, તમારા લોકોએ આ ઘર છોડીને શું કામ જવું છે? આ તમે એને ભાઈ જતા રહેશો તો આ ઘરમાં કોણ રહેશે? ખબર નહીં કોણ રહેશે, શું થશે શું નહીં કાંઈ ખબર નથી. પણ જો મમ્મીને સમજવું નથી તો પછી આપણે લોકો શું કરવા સમજે? ભાભી, જો એટલો મોટો નિર્ણય તમે કોઈની સાથે વાત કર્યા વગર લઈ લીધો, અને તમે વિચાર તો કરો, મમ્મીને વાંધો મારાથી છે, હું આ ઘરમાંથી જતી રહીશ ને તો મમ્મીને કાંઈ ફરક નહીં પડે. હા તો બસ, તારાથી વાંધો છે તો અમે લોકો પણ તારો સાથ આપીએ છીએ. એ જ તો વાંધો છે. આ તમે મારો પક્ષ લો છો ને મમ્મીને કહો છો ને, એટલે એમને એ વાતનો વાંધો છે. પણ જો મમ્મીને અત્યારે શાંતિથી સમજાવવાની જરૂર છે, ઓલરેડી એટલા ગુસ્સામાં છે. હવે તમે એમની સામે થશો ને કહી દેશો કે અમારે પણ આ ઘરમાં નથી રહેવું, તમે લોકો ઘર છોડીને જવાની વાત કરો છો ને, તો મમ્મીને એવું લાગે છે કે મેં બધાને ઊંધી વાત કરી છે, મેં બધાની કાનભંભેડની કરી છે, તમને મમ્મી વિરુદ્ધ ચડાવ્યા છે, દેવાંગને ચડાવ્યા છે. મમ્મી પહેલેથી આવું જ સમજે છે, મમ્મીને શું હકીકત છે શું નહીં એ કાંઈ ખબર જ નથી. અને રહી વાત તમારા લોકોની, તો તમે લોકોએ મેરેજ કરી લીધા છે તો પછી હવે શું થઈ ગયું? મમ્મી તને અપનાવે કે ન અપનાવે, તું કાયદેસર દેવાંગભાઈની વાઈફ બની ગઈ છે તો બની ગઈ છે. તો મમ્મીને પણ સમજવું જોઈએ. મમ્મી નથી સમજતા, બધું આપણે જ સમજવાનું, બધું આપણી ઉપર જ માછલા ધોવાના. જો સાયકોલોજી પ્રમાણે છે ને, બધાના મગજ સરખા નથી હોતા, બધાને વસ્તુ એક્સેપ્ટ કરતા પોતપોતાની રીતે અલગ સમય લાગે છે. કોઈ હોય જે તરત કંઈ પણ વસ્તુ થાય ને તો એનો સ્વીકાર કરી શકે છે, કોઈ હોય છે જેને અઠવાડિયું થઈ જાય છે, કોઈને 21 દિવસ થઈ જાય છે, તો કોઈને 6-6 વર્ષ પણ નીકળી જાય છે. પણ જો દામિની, રોજ રોજ તારું અપમાન થાય છે ને, એ મારાથી પણ નથી જોવાતું. ઠીક, મારું અપમાન નથી જોવાતું, અને તમે જતા રહેશો પછી મમ્મી જે હેરાન થશે એ જોવાશે. મમ્મીને તો જ ખબર પડશે, જો આપણે બધા લોકો આ ઘર છોડીને જઈશું ને તો જ મમ્મીને ભાન પડશે કે આની કરતાં તો બધા લોકો સાથે હતા ને, સંપીને રહેતા હતા ને, વધારે સારું હતું. ના ભાભી, હું આમાં છે ને તમારી સાથે નથી. તમે જતા રહેશો પછી કાલ સવારે એમની તબિયત સારી રહી ન રહી, એમની સેવા કોણ કરશે, એમનું જમવાનું, એમનું ધ્યાન રાખવું? મમ્મી અને પપ્પા બંને એકલા છે, આપણા લોકોનો સહારો છે. જો આપણે જ એમની સાથે નહીં હોઈએ તો બંને માણસ એકલા શું કરશે? તું કેટલું સમજે છે, મમ્મીએ તને આટલું કહેવા છતાં પણ તું મમ્મીની સાઈડ લે છે, મમ્મીને સપોર્ટ કરે છે, તો મમ્મીને પણ માણસ ઓળખતા મન પારખતા આવડવું જોઈએ. તો એમને ભૂલ કરી તો આપણે ભૂલ કરવાની? એ જે હોય, મેં ડિસાઈડ કરી લીધું છે કે મારે આ ઘરમાં નથી રહેવું, મમ્મી સાથે તો બિલકુલ નહીં. આજે તારી સાથે આવું કર્યું તો ખબર નહીં, કાલ સવારે મારી પાસે મારાથી પણ કંઈક ભૂલ થઈ ગઈ તો મમ્મી મારી સાથે આવું વર્તન કરી શકે છે, નો ડાઉટ. નહીં કર, કારણ કે અમે લોકોએ તો બધાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, મમ્મીની મરજી નહોતી. હા તો અને તમારા લગ્ન?
અને તમારા લગ્ન ધામધૂમથી મમ્મીની મરજીથી થયા છે. હા તો મમ્મીને હા તો મમ્મીને વાત કરી હતી ને દેવાંગભાઈ, પ્રેમથી જ વાત કરી હતી કે તમે જે કહો છો અત્યારે મારે નથી કરવું, મારા ધ્યાનમાં એક છોકરી છે, હું એમના સાથે મેરેજ કરવા માગું છું. તો મમ્મીને પણ જોવું જોઈએ ને કે ભાઈ એમનો દીકરો ખુશ છે, તો મમ્મીને એની ખુશીમાં ખુશ થવું જોઈએ. પણ નહીં, મમ્મી નથી સમજતા તો પછી હું થોડુંક પણ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માગતી. ઠીક છે, તમને પણ સમજાવી લીધા અને દેવાંગને પણ. એ પણ એમની જીદ મૂકવા તૈયાર નથી. ખબર નથી પડતી કે બધાને કઈ રીતે સમજાવ. અત્યાર સુધી એમ હતું કે દેવાંગભાઈ મમ્મી સામે બોલે છે ને, સૌ ખોટું બોલે છે. પણ આજે ખબર પડી કે દેવાંગભાઈ જે કરી રહ્યા છે ને એકદમ રાઈટ છે, તો જ મમ્મીને ભાન પડશે, નકર નહીં. જુઓ, હું કહું છું કે આપણી જે ગામની જમીન છે ને, એ જમીન વેચી નાખીએ. હા તો એમાં બહુ કંઈ મૂંઝાવાની વાત નથી, પણ શું કામ વેચી છે અત્યારે આપણે? એટલા માટે કે એ જમીન આપણે વેચી નાખીશું ને તો એના જે કંઈ પણ રૂપિયા આવે ને એ આપણે બંને દીકરાઓને અને આપણે આમ ત્રણ ભાગ પાડી દઈએ, જેથી કરીને કાલે ઉઠીને કોઈ ચિંતા ન રહે. કારણ કે આ છેલ્લા કેટલાય સમયથી આપણા ઘરમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે એ જોઈને તો મને એમ જ લાગે છે કે બે વહુઓ કે બે દીકરા, વહુ તો આમ જોવા છે એ તો એક જ છે, પણ કોઈ આપણા નથી, બધા ઘર છોડીને જવાની વાત કરે છે. તો ઈચ્છું છું કે એ જમીનના ભાગલા પાડી દઈએ તો કમસે કમ આપણે ઘરડેઘર પણ પાછું જોવું તો ન પડે. હા, તારી વાત પરથી તો મને એવું લાગે છે કે દીકરાઓને સુખી જોવા માટે આપણે આપણા બાપ દાદાની જમીન વેચવી પડે એમ છે. તો એનાથી બીજો રસ્તો પણ હતો ને કે આપણે સુધારો કરી દઈએ, આપણે જ ફેરફાર કરી નાખીએ આપણી જીવન પદ્ધતિનો, તો એ વસ્તુ શક્ય હતી. ફેરફાર જ કર્યો. વિચાર્યું નહોતું કે ક્યારેય મારા દીકરાઓને મારાથી અલગ કરીશ. પણ જો દીકરાઓને જ અહીંયાથી અલગ થવું હોય તો પછી કોઈને બાંધીને કેટલો સમય બાંધી રાખી શકાય? આમ પણ હવે તો હેતલ વવે મારા કયામાં નથી, એમની જ મનમાની કરે છે, એમના મનમાં આવે એ કરી રહ્યા છે, તો પછી એ બધી વસ્તુમાં શું કામ મારે વિચારવું જ જોઈએ? ઠીક છે, તો જમીન વેચવાથી જો સુખ સંપત્તિ શાંતિ મળતી હોય ને તો ફરી પાછું આપણે એ પણ એકવાર જમાવી લઈએ ને. મમ્મી પપ્પા, એક વાત કરવી છે, કરી શકું? હા હા બહુ બેટા, બોલો શું કહેવું છે? દામિની આવી હતી અત્યારે મારી પાસે, મને કીધું એણે કે મમ્મી એને ખખડાવી કે તું મારી મોટી વહુને ચડાવે છે, કાન ભંભેણી કરે છે. જો મમ્મી, મને દામિનીએ નથી ચડાવી, દામિનીએ ઉલટાનો તમારો સાથ આપ્યો છે. મને કહ્યું છે કે જો બધા આ ઘર છોડીને જતા રહેશું ને તો મમ્મી પપ્પાનું શું થશે, બેચારા એ શું કરશે, સાજા માંદા, એની સેવા, એનું જમવાનું, રહેવાનું. જુઓ મમ્મી, તમે દામિની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું, છતાંય દામિનીને તમારી ચિંતા છે. પપ્પા, હવે તમે મમ્મીને સમજાવો. બેટા, તમારા મમ્મીને સમજાવીને થાકી ગયો છું અને એને સમજણ પણ પડી ગઈ છે, પણ ઘણું મોડું થઈ ગયું છે હવે. ના, ખરા અર્થમાં તો હું હવે સમજી છું. જે દામિનીને હું બહુ તરીકે ના સ્વીકારી શકી, એ જો હેતલ બહુને એમ કહેતી હોય કે તમારે ઘર છોડીને નથી જવાનું, તો કદાચ મારી નજરમાં કચાસ હતી કે હું એને બહુ તરીકે જોઈ જ ન શકી. હા મમ્મી, તમે એને એક્સેપ્ટ કરી જ ના શક્યા, એ સારી છોકરી છે. સાચી વાત છે તમારી, સારી અને સંસ્કારી છે ને, એટલે જ તો અત્યાર સુધી બધાને જોડે લઈને ચાલી રહી છે. બોલાવો એમને, મારે કહેવું છે, એમને માફી પણ માંગવી છે અને બીજી ઘણી બધી વાતો કરવી છે. બોલો ને મમ્મી, હવે શું કામ બોલાવ્યા છે અહીંયા? આજે કંઈક સંભળાવવાનું બાકી રહી ગયું હોય તો કહી દો ને અમને લોકોને.
ખબર જ હતી કે મેં જે બીજ વાવ્યું છે એનું ફળ આવું જ આવે. એટલે અત્યારે તમને લોકોને બોલાવ્યા છે તો મનમાં તો હજાર પ્રશ્નો થતા હશે ને કે અચાનક મમ્મી અમને બંનેને એકસાથે શું કામ બોલાવે. ખબર જ છે શું કામ બોલાવ્યા છે. હા, એ કહેવા માટે જ બોલાવ્યા હશે ને કે જુદા છે, પણ છતાંય મમ્મીને કહેવા દો ને. અરે શું કહેવા દો ને, જુદા થઈ રહ્યા છીએ આપણે તો પછી મમ્મી એ કહેવા બોલાવ્યા છે કે તમે જુદા થઈ જ રહ્યા છો તો પછી શાંતિથી રહેજો, આમ તેમ બીજું કઈ નહીં હોય, એમના તો પેટનું પાણી નહીં હાલતું હોય. કેટલું ઓળખે છે મને તો, હા જણાવીશ કેટલું ઓળખે છે. ઘણા ઘણા ઓળખું છું. તો અચાનક તને એટલી ખબર પડી ગઈ કે દીકરો ઘર છોડીને જાય અને માના પેટનું પાણી પણ ન હલે. હા વાહ રે વાહ દીકરા, માન્યું કે આ છેલ્લા ઘણા સમયથી મેં તારી સાથે વાત કરવાનું ઓછું કર્યું. આ જેને તું પત્ની બનાવીને લાવ્યો એને મેં વહુ તરીકે સ્વીકાર ન કર્યો, જેને કારણે તું મારાથી નારાજ છે. અને બરાબર હતો, જે નારાજગી હતી ને એ બરાબર હતી. હવે મને સમજાયું કે તમે બધા સાચા હતા, હું એક જ ખોટી. શું 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 ફરી પાછું શું બોલે? તમે ખોટા હતા એમ? હા. મને ચીરોટીઓ ભરતો જાગું છું, પાનમાં પણ છું. પાનમાં છે ને બેટા? તમે બોલી રહ્યા છો મમ્મી? આ હું જ બોલી રહી છું. મને એવું લાગે છે મમ્મી. ના, એમ તો બધું પરફેક્ટ જ છે, બધું બરાબર છે. અત્યાર સુધી ભાનમાં નહોતી, હવે આવી ગઈ. મમ્મી આટલો બધો બદલાવ? આંટી આ શું બોલો છો? મમ્મી મમ્મીજી કેવું છે તારે? તમે જ તો ના પાડી હતી ને કે હું તમને મમ્મી ના કહું. ભૂલ હતી મારી, ઘણી ભૂલ હતી. તને વહુ તરીકે ન સ્વીકારવી, તને મારા દીકરાની પત્ની તરીકે સારી રીતે સ્વાગત ન કર્યું, આ બધી જ ભૂલ હતી. તારા સંસ્કારો પર જવું, તને ગમે એમ બોલવું, તને આ ઘરમાં કોઈ કામ ન કરવા દેવું, આ બધી જ ભૂલ હતી. જ્યારે તારી અને હેતલ મમ્મીની વાત સાંભળીને ત્યારે સમજાણું કે ત્યારે સમજાણું કે જે માણસ ઘરને તૂટવા ન દે ને એના સંસ્કારમાં કોઈ દિવસ ખામી હોઈ જ ન શકે. આટલું ગેરવર્તન કર્યું છતાંય તે મારા દીકરાને કે આ ઘરને જુદા નથી થવા દીધું, તે હંમેશા જોડીને રાખવાનો જ પ્રયત્ન કર્યો. પણ હવે મારી જ નજરમાં ખામી હતી અને ગુસ્સો હતો. કહેવાય છે ને, માણસનું મન છે ને જિદ્દી હોય, એને જે કરવું હોય એ કરવા ન મળે ને, એટલે એ પોતાની મનમાની કરતો થઈ જાય. કે એ કહે છે ને એ જ સાચું, અને મારા કેસમાં પણ એવું જ થયું. જો ને બેટા, તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એટલે મેં દામિની વહુને વહુ તરીકે ન સ્વીકારી. હા, એના સંસ્કારો ઉપર ગઈ, એના ભણતર પર ગઈ, એના મા બાપ પર ગઈ. પણ ધીરે ધીરે રહેતા રહેતા સમજાઈ ગયું કે તારો પ્રેમ સાચો, આ વહુ તરીકે આ ઘરમાં સાચી, પણ હું ખોટી. મમ્મી કેટલી વાર કહેશું કે તમે ખોટા છો, આવું નહીં બોલો. હા, જો કે એક્ચ્યુઅલી ખોટા તો અમે લોકો પણ છીએ જ. કીધું હતું ને કે આવી રીતે લગ્ન નથી કરવા. મમ્મી સાચું કહું ને, તમે કેટલી ના પાડી, કેટલા સમજાવ્યા હતા કે મમ્મી પપ્પાની મરજી ના હોય ને તો લગ્ન નહીં કરવાના. એક નંબરની જૂઠી મકાર. હા મકાર. સ્વીકાર્યા, મારા દીકરાની પત્ની તરીકે સ્વીકાર્યા, અને હવે કેમ મલકાવ છો સાસુની સામે? હા શરમ નથી આવતી તને? માં સામે બેઠી છે તો આ નખરા કરવા તારે? ના ના, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આ ઘણો દૂર બેસીશ, બસ તું હજી તું પણ આગળ બેસ. હા એમ. નહીં નહીં, ડેન્જર ઝોન છે ને અહીંયા. બરાબર છે. શું બોલે? ડેન્જર, ખતરનાક ઝોન છે. હા બરાબર,
હવે હું પણ પ્રેમ કરું છું.